दादाजी ની કૃપા થી જાગરણ તો બહુ સારી રીતે થઈ ગયું. પણ માથું કેમ આટલું બધું દુખે છે? આખા શરીરમાં થાક વર્તાય છે. જાગરણ તો સુખડ વંશમાં પણ કરતી હતી, પણ જાગરણની સવારે ક્યારે આટલો થાક? ક્યાંથી અશક્તિ નથી વર્તાઈ? એક કલાક સુઈ જાઉં એ જ સારું રહેશે. હવે કેમ કરીને સુવાશે? અરે પપ્પાજીને ને મોટા પપ્પાને સવારે ગરમા ગરમ નાસ્તો જોઈએ છે, એનું શું? ના ના, હવે સોઈશ તો બહુ મોડું થઈ જશે. ઘરમાં કેટલા કામ બાકી છે, રસોડું મારી રાહ જોતું હશે. ને આ ઘરની વહુ તરીકે મારી ફરજ છે કે હું બધા કરતા પહેલી પરવારું. ના ના, 5 મિનિટ સોઈ જાઉં. હા, 5 મિનિટ સોઈ જાઉં છું. નસકોરા છે કે ડીઝલ એન્જિન? આમાં હું કેવી રીતે આવે? ભાઈ મહેશ, તું મહેરબાની કરીને તારા નસકોરાની દવા કરાવ, નહીં તો તારી પત્ની તારા લગ્નના બીજા દિવસે તને છોડીને જતી રહેશે. ભગવાન, કોઈ મોલના ગેમ ઝોનમાં આવી ગયો છું ને એવો હોરિબલ અવાજ છે આ. મહેશ, એ મહેશ, મહેશ, હું સુઈ જઈશ, બહુ સુઈ જઈશ. શરબત તમે બનાવ્યો અને મને પીવડાવી દીધું. એ ઇનોસન નથી બ્રધર. હે, આ શું બબડે છે? મહેશ, અરે કોણ ઇનોસન નથી? કયું શરબત? મહેશ, અરે ભાઈ તું શેની વાત કરે છે? રોઝ મિલ્ક, ટેસ્ટી ચક્કર આવે છે કે જાગરણનો થાક લાગ્યો છે? ના ના, એવું કઈ નથી. શું એવું કઈ નથી? તમારી આંખ પણ નથી ખુલી. ચલો ઉભા થાવ. અહીંયા બેસો, તમને આરામની સખત જરૂર છે. જીગાબેન, મારે રસોડામાં જવાનું છે. હું કંઈ જ નથી સાંભળવાની. ચલો તમે અત્યારે સુઈ જાઓ. ચલો. હશ, હું પણ હવે ઘસઘસાટ 2 કલાક સુઈ જ જાઉં. પિયરની આજ તો મજા છે, મન ફાવે ત્યાં હારો ફરો અને મન ફાવે ત્યારે ઉઠો, એટલે જ તો મેં જાગરણ પિયરમાં કર્યું. અત્યારે જો મારી સાસરીમાં હોતી તો મારી સાસુ સુશીલાના હુકમો ચાલુ થઈ ગયા હોત. જીજ્ઞા બહુ મારા માટે ગરમા ગરમ આદુવાળી ચા બનાવી લાવતો. મારું ચાલે ને તો એને આખા અખરોટવાળી ચા પીવડાવું. હવે જાગરણ કર્યું હોય તો પૂરતી ઊંઘ તો જોઈએ કે ના જોઈએ? અને પૂરતી ઊંઘ ના લઈએ ને તો આંખ નીચે કાળા કુંડાળા થઈ જાય. પણ એની એમને ક્યાં ખબર પડે છે? એમના તો હવે દિવસો ગયા, પણ મારા તો હજી બ્યુટીફુલ લાગવાના દિવસો છે જ ને. હે ભગવાન, મેરેજમાં મજા છે, પણ કોઈની સાસુ ના હોવી જોઈએ.
અને હોય ને તો સુશીલા જેવી તો ના જ હોવી જોઈએ. હીરાની બુટ્ટી ખોવાઈ ગઈ. હા હવે ખબર નથી પડતી આ કેવી રીતે બન્યું. કદાચ એનો પેચ ઢીલો થઈ ગયો છે. તમને તો ખબર છે મારી સાચવણી કેવી છે. મારી એક પણ વસ્તુ ક્યારેય ખોવાતી નથી. ચૂપ કેમ ઉભા છો? તમે છો મારી જાળવણી સારી છે કે નહીં? હા તો વળી એમાં કોઈ કેવા પણું નથી. તારી વસ્તુ ક્યારે ખોવાય હોય એવું આજ દિન સુધી બન્યું નથી. બધું તો તારા કાબુમાં હોય છે. તારો ગુસ્સો પણ એમ આઈ રાઈટ? એટલે બુટ્ટીના નામનું ટેન્શન લઈને બેસી નહીં રહેતી. અરે ઘરમાં જ પડી હશે, મળી જશે. ટેન્શન ન કરો, ચિંતા ન કરો. અરે જયેશ આ કઈ 2-5 રૂપિયાની વસ્તુ નથી, 1.5 લાખ રૂપિયાની હીરાની બુટ્ટી હતી. અને એ કરતાય વધારે મારા પપ્પાએ પ્રેમથી આપેલી નિશાની હતી. હવે સમજાયું. આ સ્ત્રીઓને પિયરનું પુત્ર એવાલું લાગે. અને આ તો પાછી હીરાની બીટી. એટલે તારી ચિંતા વ્યાજબી છે શિલ્પા. તમને મજાક સૂજે છે? અહીંયા મારું ટેન્શન વધી રહ્યું છે. જરા શાંતિથી વિચાર. છેલ્લે ક્યારે બુટ્ટી છે એવું તે નોટિસ કરેલું? ક્યારની એ જ વિચાર કરી રહી છું. મને લાગે છે ગઈકાલે આપણે રાતના પાસિંગ ધ પાર્સલ રમતા હતા ને ત્યારે ક્યાંક પડી ગઈ હશે. હવે તારી બુટ્ટીને પગ તો નથી કે ચાલતી ચાલતી ઘરની બહાર નીકળી ગઈ હોય? ચાલ આપણે મળીને શોધીએ. એટલે શું કે આ 4 આંખ મળીને તારી બુટ્ટી જલ્દી શોધી કાઢે. પણ અત્યારે તમારું જાગરણ અને અમારો ઉજાગરો મને નડી રહ્યો છે. એટલે તું કુમકુમને કે આદુ નાખેલી સરસ મજાની કડક ચા બનાવે. એ મેડમ હજી સૂતા છે. અડધી અપસેટ તો હું એ વાતથી છું. તમે જ કહો જયેશ, એને એવું ન થવું જોઈએ કે વહેલી ઉઠીને કિચનમાં જાઉં અને બધા માટે નાસ્તો તૈયાર કરું. અચ્છા એમ વાત છે. નો પ્રોબ્લેમ, ઇટ્સ ઓકે. કુમકુમને પણ રાત દિવસ કેટલી દોડધામ રહે છે. ભલે સુતી બિચારી 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 કરીને તમે એને માથે ન ચડાવશો. અમે પણ એને લાડ કરીએ છીએ. પણ તમે જ કહો જયેશ, ઘરની વહુ સવારના 10-10 વાગ્યા સુધી ઘોર્યા કરે એ કઈ સારું લાગે? પણ શિલ્પા. પણ શું, પરણીને આવ્યા ત્યારે અમે પણ જાગરણ કરતા હતા. પણ બાપુજીને ફરિયાદ કરવાનો એક મોકો પણ નહોતો આપ્યો અમે. હા હવે એને પણ. ઇન શોર્ટ જયેશ, કુમકુમ હજી સુધી સૂતી છે એ વાતથી હું વધારે અપસેટ છું. મારી 1.5 લાખની હીરાની બુટ્ટી ખોવાઈ ગઈ ને એના કરતાં પણ વધારે. અરે 10 વાગ્યા, આટલું મોડું થઈ ગયું, ક્યાં સુઈ ગઈ કે ખબર જ ના પડી. આટલું સૂતા પછી પણ કેમ આટલી અશક્તિ વર્તાય છે? પણ ગમે તે હોય હવે તો મારે આળસ ખંખેરવી જ પડશે. હજી તો મારે બધા માટે નાસ્તો પણ બનાવવાનો છે. અરે રે, હજી તો હું નાઈ પણ નથી અને નાયા વગર તો હું ક્યારે રસોડામાં નથી ગઈ. વળી આજે મારે જવારા પણ પધરાવવાના છે. ના ના, આ બધું કરવા રહીશ તો બહુ મોડું થઈ જશે અને મોટી મમ્મી કારણ વગર ગુસ્સો કરશે. શું કરું? જીનાબેન ઉઠો. સૌ નફ્ફટ છો તમે? હવે રીતે બહુના રૂમમાં આવતો શરમ નથી આવતી તમને? હું નહીં ઉઠું. જાઓ, આરામ મારો જન્મસિદ્ધ અધિકાર છે. નિંદ્રા દેવીની જય હો. જીનાબેન, જીનાબેન ઉઠો, હું તમારી સાસુની ભાભી છું. જીતે વળગી છે. નહીં ઉઠું, જાઓ. ઉપર કંઈ ઓછી નથી, નહીં ઉઠું આજે. હા જીનાબેન તો નકારે ચડ્યા છે. શું કરું હવે? હા, મારી નાનકીને ફોન કર. એજ કંઈક રસ્તો કાઢશે આજે. હા, નાનકી પણ ખરા ટાઈમે જ ફોન નથી ઉપાડતી. શું કરું? એમ પણ એટલું મોડું થઈ ગયું છે.
હવે જે થવું હોય થાય. હું નીચે જઈને બધાને કહી દઈશ કે મારી આંખ વધારે લાગી ગઈ ને મને મોડું થઈ ગયું.